સમાચારોની શરૂઆત કરીએ જેમ જેમ મહારાષ્ટ્રમાં ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ એનડીએ અને એમવીએના ઘટક પક્ષોમાં સીટ શેરિંગની મથામણ ચાલી રહી છે દિલ્હીમાં એનડીએના ઘટકોની બેઠક યોજાઈ હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસ સ્થાને મહારાષ્ટ્રના નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અઢી કલાક સુધી ચાલેથી આ બેઠકમાં સીટ વિતરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી મહુતિમાં આજે બેઠકોની જાહેરાત થઈ શકે છે ભાજપ શિવસેના શિંદે અને એનસીપીઆર અજીત જૂથ વચ્ચે સીટ શેરિંગ અંગે જાહેરાત કરવામાં આવશે અને આ જ આપણી સાથે ન્યૂઝ તે વિજય દેસાઈ જોડાયેલા છે વિજય સીટ શેરિંગની આજે જાહેરાત થવાની સંભાવનાઓ કેટલી આ સંગ્રામમાં મહાયુતિની સરકાર જે ચાલી રહી છે તેમાં હવે ઘટક દળો વચ્ચે સીટ શેરિંગની જે ફોર્મ્યુલા છે તે નક્કી કરવા માટે ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને ગત મોડી રાત્રે જે અઢી કલાક સુધી મનોમંથન કરવામાં આવ્યું જેમાં શિવસેના શિંદે અજીત પવાર એનસીપી અને ભારતીય જનતા પાર્ટીના જે મોટા નેતાઓ છે મહારાષ્ટ્રના એ ઉપસ્થિત હતા જેમની વચ્ચે જે ચર્ચા વિચારણા થઈ તેના આધાર પર આજે મહાયુતી સીટ શેરિંગ અંગેની જે જાહેરાત છે તે મહારાષ્ટ્રમાં કરી શકે છે ને તેના આધાર પર આગામી સમયમાં ચૂંટણી અંગેની જે ટિકિટ ફાળવણીની જે ચર્ચાઓ છે તે જે તે પાર્ટી છે પોતાની રીતે કરશે પરંતુ મહત્વની જે ફોર્મ્યુલા છે તે આ સીટ શેરિંગને લઈને એ પણ કરવામાં આવી છે કારણ કે જે પ્રકારે મહારાષ્ટ્રની અંદર પક્ષ પલટાની મોસમ બાદથી જે સરકારની જે તોડફોડ થઈ હતી તેને પગલે જે વર્તમાન સમયની અંદર જે એન્ટી ઇન્કમ્બન્સી જે ચાલી રહી છે એ એન્ટી ઇન્કમ્બન્સીને કઈ રીતના ખાળી શકાય ને તેના આધાર પર જ આ મનોમંથન કરવામાં આવ્યું છે એટલા માટે વન ટુ થ્રી એક્સચેન્જ ફોર્મ્યુલા છે તે અપનાવવામાં આવી છે કારણ કે તેની સામે ડીએમકે ફોર્મ્યુલા છે તે એમવીએ પણ અપનાવી રહ્યું છે તો તેને કઈ રીતના ખાડી શકાય કારણ કે લોકસભાના પરિણામ બાદથી ભારતીય જનતા પાર્ટી શિંદે જૂથ અને અજીત પવારનું જૂથ આ બધા સક્રિય છે અને સજાગ પણ છે એટલે અહીંયા ત્રણ ફોર્મ્યુલામાં એક મહત્વની ફોર્મ્યુલા એ ગણવામાં આવી રહી છે કે આ જે સીટ શેરિંગ અંગેની ચર્ચા થઈ તેમાં જ્યાં એન્ટી ઇન્કમ્બન્સીવાળા ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો ચૂંટાયેલા છે એ સીટ એને બદલે જે કટક દળો છે એટલે કે શિંદે અથવા તો અજીત પવાર જૂથના જે ઉમેદવાર છે તે ઉતારવામાં આવે તો એ જ રીતે જ્યાં અજીત પવાર વિરુદ્ધમાં અથવા તો શિંદેના જે ધારાસભ્યો ચૂંટાયેલા છે જૂથમાંથી તેમની સામે જે એન્ટી ઇન્કમ્બન્સી છે એવી સીટો ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવાર ઉભા કરશે એટલે કે આજે એક્સચેન્જ ઓફર અંગેની છે ત્રણેય પક્ષો વચ્ચેની જે સમજૂતી થઈ છે આ એક વૈકલ્પ માનવામાં આવે છે કારણ કે હરિયાણાની અંદર પણ આ ફોર્મ્યુલા ભારતીય જનતા પાર્ટીએ અપનાવી હતી અને તેનું જ અમલીકરણ હવે મહારાષ્ટ્રમાં કરશે એટલે આજે મહાયુતીની સીટ ફાળવણી બાદ છે આ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે બીજી તરફ માત્ર એમબીએમાં માત્ર વિદર્ભની દસ બેઠકોને લઈને પેચ અટવાયો છે કારણ કે ત્યાં શિવસેના છે તે કોંગ્રેસ પાસેથી દસ બેઠકો અંગે વાટાકાટો કરી રહી છે અન્યથા બાકી બધી રીતે અત્યારે મહારાષ્ટ્ર ના મહાસંગ્રામમાં લગભગ સીટ શેરિંગ અંગેની ફોર્મ્યુલા તમામ પક્ષોમાં ફીટ થઈ ચુકી છે